खेडूत मित्रों, राम राम, जय श्री कृष्ण ने जय स्वामीनारायण। मगफळी समाचार में आप सबनुं स्वागत छे। खेडूत मित्रों, मगफळी ना समाचार में छेल्ला चार पांच दिवस थी अहींथी कहेवामां आव्युं हतुं के भाई मगफळी में जे रीते भाव वधी रह्या छे ए भाव थोड़ाक वधारे पड़ता झड़पी वधी रह्या छे अने जे भाव ऊंचा थई गया छे ए भाव थोड़ा अवास्तविक देखाई रहा है। एटले मगफळी में हवे जे रीते भाव ऊंचा है त्यारे जोखम वधतु जाय छे। एटले जे 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 खेडूतोने नफो मळे छे ए नफो हवे घर भेगो करवो जोईए। आजे ज मगफळीनी बजारमां असर जोवा मळी हती अने आजे मगफळीमां मणे 10-20 रुपया घटा हता। सींगतेलमां पण जे झड़पथी भाव वधी रह्या हता एमां पण आजे 10 किलोए 50 रुपयानो कड़ाको बोली गयो हतो। जो कि मगफळीनी आवक छे ए जे गई काले लगभग 6-7 लाख गुणीनी आखा गुजरातमां हती ए आवक आजे घटी अने 2-2.5 लाख गुणीनी आजे जोवा मळी छे। मित्रों, मगफळीमां जे भाव घट्या छे एनी पाछळना कारणोनी आपणे चर्चा करीए तो एक तो दक्षिण भारतना जे राज्यो छे ओरिस्सा, तमिलनाडु, कर्नाटक अने आंध्र प्रदेश, आ चार राज्यों छे त्यां रवि पाक तरीके मगफळीनुं वावेतर थतुं होय छे अने एना माटे जे बियारणनी खरीदी छे ए छेल्ला 10-12 दिवसथी सौराष्ट्रमां राजकोट, जामनगर, गोंडल, जूनागढ आ तमाम मार्केटयार्डोमां आ जे बियारण कंपनीवाळा छे एनी खरीदी सतत चालू हती अने एना कारणे जे 66 नंबरनी मगफळी छे के जे जाडी मगफळी अने बियारणमां चाले छे कारण के एमां ઉતારા બહુ સારા મળે છે એ મગફળીના ભાવ છે એ મણના વધી અને 1465 રૂપિયા થઈ ગયા હતા। એ હવે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી જે બિયારણ કંપનીઓવાળા આવ્યા હતા એને જેટલું જે બિયારણ જોતું હતું એની ખરીદી હવે પૂરી થઈ ચૂકી છે। એટલે આજે પણ એમાં મણે 45 રૂપિયા ઘટ્યા હતા અને જે 66 નંબરની મગફળી જે 1465 રૂપિયા ઊંચામાં ભાવ બોલા ગયા હતા એ આજે જામનગરમાં 1420 રૂપિયા બોલાણા હતા। એટલે 45 રૂપિયા એમાં આજે ઘટાડો જોવા મળ્યો છે। બીજું કારણ છે કે ચીન સાથે સિંગદાણા અને સિંગતેલના જે વેપારો સતત થઈ રહ્યા હતા અને ચીન દ્વારા હજુ પણ ઊંચા ભાવે સિંગતેલ અને સિંગદાણાની માંગ થઈ રહી હતી એના કારણે જે નિકાસકારો હતા એ નિકાસકારોએ હવે કારણ કે અહીંયાથી મગફળી જે સિંગતેલ અને સિંગદાણા બનાવવા માટે જોઈએ એ મગફળી મળશે કે કેમ એની શંકા ઊભી થતાં હવે ઊંચા ભાવના વેપારો છે એ પણ બંધ થઈ ચૂક્યા છે। એટલે આ જે વેપારો બંધ થઈ ગયા એટલે એની જે માંગ છે એ પણ બજારમાં થોડી થોડી ઘટતી જાય છે એના કારણે પણ મગફળીના ભાવ ઘટી રહ્યા છે। અને બીજું સિંગતેલના ભાવ જે વધી રહ્યા છે એના કારણે ખાનાર વર્ગમાં પણ એક અસંતોષની લાગણી ઊભી થઈ છે કે ભાઈ આટલા બધા અને આટલા ઝડપી ભાવ વધી ગયા છે, સામે તહેવારો આવી રહ્યા છે એટલે સરકારના પગલાં આવવાનો એક ડર પણ માર્કેટમાં ઊભો થઈ રહ્યો છે એના કારણે પણ આજે સિંગતેલના ભાવ છે એ ઘટ્યા હતા। તો આ તમામ કારણો જે ભેગા થયા એના કારણે મગફળીમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો। હવે જે મગફળીના ભાવ સતત વધતા હતા એની પાછળનું જે કારણ સામે આવ્યું છે એ છે કે ચીન માં આ વખતે મગફળીનો પાક છે એ 35% ઘટ્યો છે કારણ કે ભારે વરસાદ પડ્યો છે અને ચીનમાં આ વખતે મગફળીનું વાવેતર છે એ તો વધારે પ્રમાણમાં થયું હતું પણ ભારે વરસાદના કારણે ચીનના અનેક વિસ્તારોમાં મગફળીનો પાક છે ધોવાઈ ગયો છે। જે ભારતમાં સ્થિતિ જોવા મળી એવી સ્થિતિ છે એ ચીનમાં જોવા મળી અને આવી સ્થિતિ છે એ આફ્રિકન દેશોમાં પણ જોવા મળી છે કે ત્યાં પણ જે મગફળીનો પાક છે એ પણ પ્રમાણમાં ઓછો થયો છે। ત્યાં તો વાવેતર પણ ઘટ્યું હતું અને વરસાદ જે પડવો જોઈએ એનું કેટલાક જગ્યાએ વધારે વરસાદ પડ્યો હતો, ક્યાંક વરસાદ ઊંચો પડ્યો હતો એના કારણે પણ ઉતારા જે મળવા જોઈએ એ નહોતા મળ્યા। તો ચીન દ્વારા જે ખરીદી થઈ છે ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન ચીને 40,000 ટન એટલે લગભગ એમ માની શકાય કે આપણે સૌરાષ્ટ્રની ભાષામાં વિચાર કરીએ ને ગુજરાતના જે રીતે સિંગતેલના ડબ્બા વેચાય છે લગભગ 26.5 લાખ ડબ્બા ગઈકાલે ગયા વર્ષે ચીન છે એ ભારત પાસેથી ખરીદી ગયું હતું આખા વર્ષ દરમિયાન। એ ચીનની આ વર્ષે જે ખરીદી છે એ અત્યાર સુધીમાં ચીને
60 લાખ ડબ્બા સિંગતેલ છે એ આપણી પાસેથી અત્યાર સુધીમાં ખરીદી લીધા છે. હજી ચીનમાં આ ડબ્બા પહોંચ્યા નથી, પરંતુ આટલું જે સિંગતેલ છે 60 લાખ ડબ્બા જેટલું એક ચીને અત્યાર સુધીમાં ખરીદી લીધું છે. અને હવે આપણા જે નિકાસકારો જેણે વેપાર કર્યો છે એને હવે ધીમે ધીમે આપણે ત્યાંથી મગફળી ખરીદવી જ પડશે, અને મગફળી ખરીદી એનું પિલાણ કર્યા પછી જે વેપાર નક્કી કર્યા છે એ ચીનને સિંગતેલ પહોંચાડવાનું રહેશે. તો ગયા વર્ષે જે આખા વર્ષ દરમિયાન જે વેપાર કર્યા એના કરતાં પણ આ વર્ષે 1.5-2 ગણું કે 2 ગણો જેટલો વેપાર સિંગતેલનો થઈ ચૂક્યો છે. વધારે કદાચ 1.25 ગણો વેપાર અત્યાર સુધીમાં સિંગતેલનો થઈ ગયો છે, અને એટલો જ વેપાર છે એ સિંગદાણાનો પણ થયો છે. માત્ર ચીન જ નહીં, બીજા અનેક દેશો છે કે જે દુબઈ છે, આ જે મિડલ ઇસ્ટ દેશો છે એ લોકો પણ આપણે ત્યાંથી સિંગતેલ મોટા પ્રમાણમાં દર વર્ષે ખરીદી જાય છે. એની પણ આ વર્ષે ડિમાન્ડ છે એ સતત વધતી રહી છે. એટલે આ બધી જ આખા વિશ્વની જે માંગ છે એ ભારતમાં અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં દેખાઈ રહી છે. એના કારણે જ સિંગતેલ, સિંગદાણા અને એની પાછળ મગફળીના ભાવ પણ સતત વધી રહ્યા છે. પરંતુ જે વધારો થઈ રહ્યો છે એ વધારો ખૂબ જ ઝડપી છે અને ખૂબ જ ઊંચા ભાવ છે. તો આ ઊંચા ભાવે કદાચ ચીને એવું કહે કે હવે અમારે સિંગતેલે નથી ખરીદવું ને સિંગદાણા પણ નથી ખરીદવા, તો અહીંયા બજાર છે એ એકી સાથે ઝડપથી તૂટી શકે એવી શક્યતા પણ રહેલી છે. એટલે જે ખેડૂતોને અત્યારના મગફળીના સારા ભાવ મળતા હોય એ ભાવ અત્યારના મગફળી વેચી અને લઈ લેવા જોઈએ, કે જેથી આવનારા દિવસોમાં કદાચ ભાવમાં બહુ મોટો ઘટાડો થાય તો એના જોખમથી આપણે દૂર રહી શકીએ, અને એની સીધી અસર આજે મગફળીની માર્કેટમાં જોવા મળી છે. બીજું, સરકારે જે મગફળીની ખરીદી સોમવારથી ચાલુ કરી હતી એ પહેલે દિવસે સરકારે લગભગ 8500 ખેડૂતને મગફળીની વેચવા માટે બોલાવ્યા હતા કેન્દ્રોમાં, પણ માત્ર 303 જ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા. અને સરકારે પહેલે દિવસે લગભગ 1.5 લાખ ગુણી મગફળી છે એ ખરીદી હતી. સરકારને તો આ વર્ષે બહુ મોટે પાયે મગફળી ખરીદવાનો ઈરાદો હતો, પરંતુ ટેકાનો ભાવ અને બજાર ભાવ વચ્ચે હવે બહુ ફરક જોવા મળતો નથી, કારણ કે ચીનની ખરીદી મોટે પાયે વધી રહી છે. મિત્રો, આજે મગફળીની ભાવ ઉપર આપણે નજર નાખીએ તો ગોંડલમાં આજે ઝીણી મગફળી છે એના ભાવ 900-1025, જાડી મગફળી છે એના ભાવ 900-1026ના ભાવ બોલાણા હતા, અને ટીજે 37 જે મગફળી છે એના રાજકોટમાં જે ભાવ છે એ 870-1020, રોહિણી મઠડી મગફળી છે એના ભાવ છે 900-1040, 39 નંબરની બોલ્ડ મગફળી છે એના ભાવ 850-1010, G20 મગફળી છે એના ભાવ છે એ 970-1170 રૂપિયા હતા, 66 નંબરની મગફળી છે એના ભાવ 950-1300 રૂપિયા બોલાયા હતા, અને 99 નંબરની મગફળી છે એના ભાવ મણના 900-1000 રૂપિયા બોલાયા હતા. મિત્રો, ગોંડલ અને રાજકોટ માર્કેટયાર્ડમાં જે રવિવારે મગફળીની જે ચિક્કાર આવક થઈ હતી એના કારણે એ માર્કેટયાર્ડોમાં હજુ નવી મગફળી આવે એવી જગ્યા નથી, એટલે માર્કેટયાર્ડના સત્તાવાળા દ્વારા મગફળીની આવક બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિ મહુવા અને જામનગર યાર્ડમાં પણ છે. એટલે મંગળવારે આ 4 યાર્ડમાં મગફળીની નવી આવકો જોવા મળી નહોતી, પણ જે બીજા સૌરાષ્ટ્રના અને ગુજરાતના યાર્ડો છે ત્યાં મગફળીની આવક છે જોવા મળી હતી. ઉત્તર ગુજરાતમાં પણ આજે મગફળીની આવક છે એ ઘટેલી હતી. ડીસામાં 39,000 ગુણીની, હિંમતનગરમાં 10,000 ગુણીની, પાલનપુરમાં 25,000 ગુણી, પાથાવાડામાં 25,000 ગુણી અને ઈડરમાં 12,000 ગુણીની આવક હતી. એટલે ઉત્તર ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે મગફળીનો જે ખેડૂતો પાસેનો જે પાક છે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે, એની સીધી અસર મગફળીની આવક ઉપર હવે દેખાવા માંડી છે. મિત્રો, મગફળીમાં અત્યારના જે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે એ સરકારે જે નક્કી કરેલા ટેકાના ભાવ છે 1055, એનાથી પણ સારી મગફળીના ભાવ છે એનાથી પણ ખુલ્લા બજારમાં ઊંચા મળી રહ્યા છે. તો આ જે ઊંચા ભાવ મળી રહ્યા છે એનો લાભ હવે ખેડૂતોએ લેવાનો શરૂ કરી દેવો જોઈએ.
ખેડૂતો પાસે સારી મગફળી જેટલી પણ પડી હોય એમાંથી બધી મગફળી વેચવાની જરૂર નથી, પરંતુ 40% કે 50% મગફળી છે હવે આ ભાવે વેચી અને એના જે પૈસા આવે એ અંકે કરી લેવા જોઈએ. કારણ કે આગળ જતાં મગફળીના ભાવ જે રીતે ઊંચા થઈ રહ્યા છે એનું જોખમ પણ વધતું જાય છે, અને રખે ને કદાચ મગફળીના ભાવ એકી સાથે તૂટી જાય તો ખેડૂતોને જે ઘણા વર્ષો પછી ખુલ્લા બજારમાંથી સારા ભાવ મળી રહ્યા છે એનો જે લાભ મળી રહ્યો છે અને એ ખેડૂતોને એ લાભ ગુમાવવાનો વખત ન આવે, એટલા માટે મગફળીની બજારમાં છે એનો લાભ ખેડૂતોએ લેવો જોઈએ. મિત્રો, મગફળી સમાચારમાં બસ આજે આટલું જ. જે મગફળીની બજારની માહિતી છે એ તમારા તમને અહીંથી દરરોજ પહોંચાડવામાં આવી રહી છે. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો આને વધારેમાં વધારે ખેડૂત સુધી પહોંચાડજો, કે જેથી વધારેમાં વધારે ખેડૂતો છે એ વેપારી બને અને આવનારા દિવસોમાં સારા ભાવ મેળવવા માટે ખેડૂત પોતે જ નિર્ણય લઈ શકે એવી એનામાં શક્તિ ઊભી થાય. અમારું જે કૃષિ પ્રભાત ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, મગફળી સમાચારમાં બસ આજે આટલું જ. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોને. રામ રામ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.